દાઉદ જિલ્લાના સંજેલી તાલુકાના સરૂરી ગામે પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોને હસ્તે 1.5 કરોડથી વધુ રકમના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરૂરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ માર્ગદર્શન હેઠળ વિકાસનો મજબૂત પાયો નાખ્યો કે જેના ફળ આજે મળી રહ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે હરેક માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે. મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે રાજ્યના અવિરત વિકાસના કેન્દ્રમાં સામાન્ય જનનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરાયું છે. ત્યારે મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામી છે. તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગામડા સુધી રસ્તા વીજળી પાણીની માંડીને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આજના અમૃતકાળમાં સૌ નાગરિકોનો સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો છે. ત્યારે વિકસિત ભારત નિર્માણ માટે, વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બને તો અમૃતકાળમાં છેવાડાનું માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓ સુધી વિકાસ યોજનાના લાભો પહોંચે અને 100% લક્ષ્ય પૂર્તિ થાય તેવા સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રધાનમંત્રીએ ભાઈ બીજના દિવસે પ્રસ્થાન કરાવ્યું, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પ્રત્યેક જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. ત્યારે એક પણ લાભાર્થી વિકાસ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે પ્રયાસરત થવા તેમણે અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે આજે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ આરોગ્ય સુવિધાઓ માટે દૂર સુધી જવું નહીં પડે. ગ્રામજનોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓએ વહેલી તકે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા બનનારા બિલ્ડિંગની જવાબદારી આપણા સૌ લોકોની છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય તિલાવત દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ સહિત અધિકારીઓ તેમજ આરોગ્યના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજીલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.